ಅಂದರೆ ಕೊಡಿ ಸದ್ದು ಏನು ಮಾಡಿ ಬರ್ತೀರಿ? ಮನೆ ಲಾಗದ ಇಂಜಾ ಜೇ
बराबर पाए आ फानी दुनिया ने अलविदा कह दिया। नौ वागी ने 37 मिनिटे सवार मा आलोक ने राम राम करी सरदार परलोक सीधा नहीं गया। देशना सी पुरुष सरदार पटेल हर हमेशा आज 65 वर्ष पछी पर याद आवे छे। देशी सामे आंतरिक के बाह्य प्यारे पर कोई विपत्ति आवे त्यारे आपड़ा मानसपट में एकमात्र सरदार नु चित्र उपसे छे अने आपने अनायास से बोली उठिए छे काश सरदार होत तो। पर सरदार आते हे नदी पर एमना विचारो एमना कार्यो आप अहिया अनुभवी शकशो। आप एक कोई हेरिटेज बिल्डिंग नहीं पर देश ने सरदारे एक नवो राह चिंधियो हतो एनु आ जीवतु जागतु प्रतीक छे। आ होली एक एक ईंट ए गवाही आपशे साक्षी पुरशे सरदार ना ए बलिदानी राष्ट्र माते ना समर्पण नी लोक कल्याण की भावना सरदारी की रीते विकसा दी थी अहमदाबाद ने की रीते एक नवो शेप आप्यो हतो। सरदार साहेब का स्पंदनों ए वाइब्रेशंस आजे आप अहिया अनुभवी शकशो। सात वर्ष पहला सरदार ना दीकरी मणिबेने निर्णय लीधो हतो के सरदार ना अंतिम संस्कार भले राजकीय रीते थाय पूरा सन्मान साथे थाय पण आम आदमी ने जेम सोना આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈને 2 મિનિટ સરદાર પુણ્યતિથિનો કાર્યક્રમ છે માન્ય મેયર શ્રીનો આપ અભિવાદન કરશો।
દેસાઈ સાહેબ આપને ફરીથી હું વિનંતી કરીશ. સ્વાભિમાન ગૌરવ અને એમના સ્થાન માટે ની એક દરખાસ્ત પ્રસ્તુત કરી. 1918 સાલમાં આધુનિક ગણાતું મુંબઈ જેવું મહાનગર એ આવી દરખાસ્તને નકારી ચૂક્યું. અમદાવાદના લોકો ગણતરીમાં જ ખરા, દરેકી થપ થપાવીને સરદારની દરખાસ્તનું સમર્થન કરીને મહિલા અધિકારનો ઠરાવ પસાર કર્યો હતો. અને હિન્દુલાલ યાજ્ઞિકે ખાસ એમના નવજીવન અને સત્યમાં લખ્યું હતું. અખિલ ભારતના શિલ્પી શ્રી સરદારશ્રીએ જે મહાત્મા ગાંધીજી સાથે આઝાદી સંગ્રામમાં જોડાયેલ બ્રિટિશરો પોતાના લોખંડી સ્વભાવનો અહેસાસ કરાવી આ દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે, જે ભાવિ પેઢી યુગો સુધી યાદ કરશે, અને તેવા આ મહાપુરુષને તેમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમનું આયોજન થયું છે તે યોગ્ય યથાયોગ્ય છે. આજના પ્રસંગે વધુ ન કહેતા આવો આપણે સૌ સાથે મળી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રેરણા સાથે અખંડ ભારતના પ્રયત્ન એવા સરદારશ્રીને આઝાદ ભારત માટે આપેલ અવિસ્મરણીય યોગદાનનું જ્યોતને હંમેશા પ્રજ્વલિત રાખી અને દેશની આઝાદી અખંડતાનું જતન કરવાના કાર્યમાં સહયોગી બની એ જ તેઓને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આજના દિવસે સરદારશ્રીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અમદાવાદમાં પહેલી સ્થપાઈ અને પછી અમદાવાદ ખૂબ ઝડપથી આગળ વધ્યું. રણછોડલાલ છોટાલાલ સીમા પહેલા ભારતીય પ્રમુખ થયા. યોગાનુયોગ આ જુઓ 15 ઓગસ્ટ 1885ના રોજ પહેલ લેલી વખત ચૂંટણી થઈ અને ધીરે ધીરે પ્રસંગો છે વક્તવ્ય આપવા માટે વિનંતી કરી શ્રી ઘનશ્યામભાઈ. પિત્રોને ટાણા મોતરા એમાં કોણ રંતને કોણ રાવ, જ્યારે ધરતી માટે સપૂતોની જરૂર પડે છે ત્યારે આ બહુરત્ના વસુંધરા રત્નગર્ભા વસુંધરા, આ તો દધીચીનો દેશ, સાબરનો કાંઠો સાબરમતીનો કાંઠો, ગાંધીજી જ્યાં આશ્રમ કરે અને આજે જગતના મહાનુભાવોને આજે એ ડોસો ઘૂંટણી અપાડે છે. રેટ્યો તો ઉભા ઉભા કંતાય નહીં, એટલે હોઉ મહાનુભાવને ક્લિન્ટન હોય ઓબામા હોય કે કોઈ પણ મહાનુભાવ હોય કે અમને મહામહિમ રાષ્ટ્રપતિજી આવ્યા, એટલે રેટ્યો કાતું હોય તો ધરતી ઉપર આવવું પડે અને આ ધરતીના દીકરા સરદાર અને સરદાર જ્યારે આ મને તો આ દ્રશ્યો દેખાય છે કે સરદાર જ્યારે આ સીટ ઉપર બેઠા હશે અને જ્યારે સામે આ બધા વરિષ્ઠ શ્રેષ્ઠીઓ અમદાવાદનો ધન્યમાન સમા શ્રેષ્ઠીઓ રણછોડલાલ છોટાલાલ દેવાજી આના રચકનો છે, આ ધરતી પર સરદાર બેઠા હશે ત્યારે આ ખંડની શું ભવ્યતા લાગતી હશે. આપ સદભાગી છો મેરશ્રી, આપ સદભાગી છો કે એના ચીલે ચીલે આજે આપ આ ખુરશી ઉપર બિરાજમાન છો. અને 1935ની અંદર બેનશ્રી મીનાક્ષીબેન છે, અમારા 10 મહાવિદ્યામાંના એક તારા મેડમ છે, તો એ ત્યારે 3 મહિલાઓ અહીંયા કોર્પોરેટર છે, ત્રણેય બીએ પાસ ગ્રેજ્યુએટ છે. આ સરદારના આ સંસ્મરણો સાથેનો આ ખંડ છે. કોર્પોરેશનના જ્યાં સુધી એ સંસ્મરણો છે એ તો અદ્ભુત છે કે જીવનનો સિંહ ભાગ સરદાર સાહેબે પોતાના જીવનનો સિંહ ભાગ આ ધરતીને આપ્યો છે. અને જ્યારે મેઘાણી એમ લખે છે કે વીર યોદ્ધો એ કામ આવી જાય છે અને એની એક તલવાર એને ઘરે મોકલે છે અને કહે છે કે બેન આ તો સ્મૃતિ સ્થળ છે, એ તલવારે કોઈથી દીવો થાશે તો ફરી પાછો આ એક સપૂત આ ધરતીમાંથી જાગશે. મૃત્યુ દેહાવસાન આ તો લૌકિક જીવન જીવી ગયા હોય એના હોય, પણ આ મહાપ્રાણનું તો જીવન એ જ્યાંથી એનું શરીર જાય છે ત્યાંથી શરૂ થતું હોય છે. દેવ હુમા પક્ષીની જેમ ફરી પાછા એની રાખમાંથી બેઠા થાય અને દેશ માટે આજે પણ એ સૂક્ષ્મ શરીરે કાર્યો કરતા હોય છે. વિશેષ સમય 4 અંશો એટલે 7 મિનિટમાં તો ઓછરીમાં ઘોડા દોડે, બાકી સરદારને સ્મૃતિ દેવી હોય તો 1.5 કલાકથી ઓછી પડે. મારા ભાવ આ ધરતીનો દીકરો આ આ અમદાવાદ મેં અમને લેખું હું કથા સુનાતે એને આંખમાં પાણી આવી ગયા કે મણિબેન જેવી દીકરી ગાંધીજીને વધુમાં વધુ જો ચિંતા થતી હોય ને
તો સરદાર વલ્લભભાઈ પટેલની થતી હતી. વિધુરાવસ્થા પુનર્લગ્ન પીડા નહીં, કોઈ પોતાનું કહી શકાય ને પ્યાલો પાણી આપે એવું સ્વજન નહીં, ત્યારે એને જરૂર લાગી કે ભાઈ આને કોઈ ફૂલ ટાઈમ સેક્રેટરી હોય તો સરદારનું ખાવા પીવાનું રહેવાનું જીવન વ્યવસ્થિત થાય. મણિબેનને આ વાત કરી કે બેન તમારી નજરમાં કોઈ એવું પાત્ર હોય, એટલે મણિબેને કીધું બહુ જે બાપ અમારા નાના ભાંડરુ માટે મારા ડાયાભાઈ માટે જો એ વિધુરાવસ્થા સ્વીકારી શકતો હોય તો આજ હું એની દીકરી હોય ને આજથી ફૂલ ટાઈમ સેક્રેટરી છું, અને જે કાંઈ મારી ફરજમાં આવશે દીકરી તરીકે નહીં પણ ફૂલ ટાઈમ એની જે પણ કાંઈ ઓફિશિયલ મેટર ગ્રેજ્યુએટ છે મણિબેન કીધી આપું છું ના. અને બાહોશ એ સન્નારી હતા અને તમામ જવાબ કે બાપુ કે બેન તું તો દીકરીની જાત છો, કાલ તારા પેલા હાથ થશે તને ઓળાવશે. અને બાપુ એ સાબરના કાંઠે એ દીકરીએ ગાંધી આશ્રમમાં વચન દીધું હતું કે બાપુ હું મારા બાપ માટે હું જીવન લગ્ન નહીં કરું. આ સ્મૃતિઓ આ પીડાઓ દિલ્હી સુધી દાયાભાઈને વોર્નિંગ કે દિલ્હીમાં હું જ્યાં સુધી મિનિસ્ટર છું ત્યાં સુધી દિલ્હીની ટેરેટરીમાં ન હોય આ મૂલ્યોના આદર્શોની જીવનને જીવનાર અહીંયા બિરાજમાન આ વ્યક્તિત્વ હતું. અને ત્યારે આપણી ફરજ બની જાય છે કે જે ધરતી પર સરદારે એ પોતાનું શાસન કર્યું હોય તો અમને સરદારના એ સ્વગત છે કે એક પણ અઘટિત કાર્ય એવું નહીં થાય. એક છેલ્લી વાત નાની હું કરી દઉં કે મણિબેનનો ટેમ્પો શું છે, સરદારનો ટેમ્પો શું છે, અને આ દિવંગત મહાત્માઓની ઊંચાઈ શું છે. ચોટીલા પાસેનું નાનું ગામ, કાઠીની દીકરી, લગ્ન એટલે એ વ્યવહાર બોલવા માટેનો કરિયાવર બોલવા માટે ચોટીલા આવ્યા. કંસારાની દુકાનમાં બેઠા હતા. બાપુ એ કીધું કે દીકરી તમારે જે કાંઈ જોતો હોય કરિયાવર વાસણોને લઈ લો આમાંથી. લઈ લીધું. કંસારાએ કીધું કે આમાં નામ કોના માંડવાના છે, તેથી આ મશીનમાં જવાનું નહીં એટલે વાર લાગે, હાથથી લખવા પડે. એટલે દીકરીએ વિચાર્યું, પછી કીધું કે મામા આમાં કોઈને નામ નથી લખવા માટે, પણ બેન કાલ સવારે આપણે કોઈને ઉછી ના દીધા હોય, કોઈ વરો હોય, કોઈને લગ્નમાં દીધા હોય તો ખોવાઈ જાય. તો કે મામા મન ખોવાઈ જતા હોય પણ નામ નથી માંડવા એમાં. ત્યારે કંસારાને વિચાર આવ્યો કે બેન સુખામ નથી માંડવા નામ મને કયો. તો કીધું કે મારા બાપના અને મારા ભાઈના નામ આ એરિયામાં એટલા ઉજ્જવળ છે કે કાલ અમારે મહિષથી કે રાખથી એના નામ ઉપર હું દોડવાનું એ દીકરી હું નથી. ત્યારે આપણે આ ફરજ બની જાય છે સરદાર જ્યાં જેની કર્મભૂમિ હોય ત્યારે એના ઉજ્જવળ નામ ઉપર આપણે લાંચ કોઈ પણ એવી કોઈ ઘટના આ કોર્પોરેશનની પવિત્ર ભૂમિ ન જોડાઈ જાય એનું ધ્યાન રાખીએ. આથી મોટી એને શ્રદ્ધાંજલિ બીજી ન હોઈ શકે. ધન્યવાદ. એમનું સમર્પણ એમનો ત્યાગ ખરેખર અદ્ભુત છે. અચાનક જ પોલીસના ગોળીબાર વચ્ચે વંદે માતરમના નારા સાથે ત્રિરંગાની આન બાન શાન લહેરાવવા માટે અચાનક જ ઉભા થયા. ગોળીબાર ચાલુ રહ્યો હતો પણ એમને એ જરા પણ પરવા ન કરતા ઐતિહાસિક ઇમારત તરીકે ઘોષિત કરીને જ્યારે આખું વિસ્તૃત થયા પછી માન્ય એ સમયના મુખ્યમંત્રી શ્રી ખરેખર અદ્ભુત હતા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કારણ દેશની એકતા અને અખંડિતતા માટે જો એમની કથની અને કરણીમાં ફર્ક નહોતો, એમની વાણીની અંદર જે તાકાત હતી, એમના શબ્દોની તાકાત હતી, સીધા લોકોના હૃદયની અંદર એ ઉતરી જતા હતા. કેવા હતા સરદાર બોલ, કેવી હતી સરદારની વાણી, આપણે રાજકીય ગાડી ને કરબાર બન જાય ને કાશીયાબાદ કી પાંચ રિયાસતો કે રાજા સે હિન્દ યુનિયન કે પ્રતિ રાજનિષ્ઠા કી શપથ લી. सरदार पटेल ने एक अवसर पर भाषण देते हुए कहा कि मैंने बापू की दी हुई शिक्षा के अनुसार अर्थात प्रेम और आपस के मिलाप के आधार पर चलना सीखा है. मुझे नए तौराष्ट्र के नेताओं पर पूरा भरोसा है और मुझे विश्वास है कि वे इस कार्य को सफल बनाकर संसार के सामने एक आदर्श रखेंगे. 1947 सरदार वल्लभ भाई पटेल द्वारा सौराष्ट्र संघ की स्थापना. सौराष्ट्र, हैदराबाद, ग्वालियर,
और ऐसे तो सैकड़ों रजवाड़ों के राजाओं और निजामों से बातचीत और समाधान किया। अंग्रेजों की कूटनीति समझकर अपनी अदम्य इच्छा शक्ति और राजनीतिक कुशलता से सभी छोटे बड़े रजवाड़ों को राजी कर एकीकृत किया और निर्माण हुआ एक अखंड भारतीय गणतंत्र का, आधुनिक भारत के शिल्पकार सरदार पटेल द्वारा। भारत के लोह पुरुष के इस योगदान को आज दे रहा है समग्र देश एक श्रद्धांजलि। उनके आदर्शों की प्रतिकृति के रूप में होगा एक ऐतिहासिक निर्माण जो बनेगा भारत की नई पहचान, देश की एकता अखंडता का एक बेमिसाल उदाहरण। प्रस्तुत है स्टैच्यू ऑफ यूनिटी, विश्व की सबसे ऊंची प्रतिमा, विश्व के सामने एक संदेश कि यही है एक भारत श्रेष्ठ भारत। विश्व के इतिहास में केवल आर्किटेक्चर पर इंजीनियरिंग से भी कई गुना बढ़कर स्टैच्यू ऑफ यूनिटी, न्यूयॉर्क के स्टैच्यू ऑफ लिबर्टी से दुगना, रियो डी जानेरो के क्राइस्ट द रिडीमर से पांच गुना और विश्व का सबसे बड़ा स्मारक स्टैच्यू ऑफ यूनिटी जो होगा सरदार सरोवर बांध से डेढ़ गुना ऊंचा और इसकी ऊंचाई होगी 7 मंजिला इमारत के बराबर। देखने वालों को तंग कर देने वाली इस 182 मीटर ऊंची प्रतिमा के निर्माण के लिए सरदार सरोवर डैम से बेहतर स्थान और क्या हो सकता है। इसीलिए स्टैच्यू ऑफ यूनिटी को स्थापित किया जाएगा सरपुड़ा पहाड़ियों के बीच नर्मदा नदी पर सरदार सरोवर की गोद में साधु पेट पर। जैसे सरदार ने इस बिखरे हुए देश को एकजुट किया था, वैसे ही आज समग्र देश को फिर से एक होकर जुट जाना है इस विराट गौरव निर्माण में। देश के 120 करोड़ लोगों के योगदान से ही सच होगा भारत का यह महान स्वप्न। इस लोह पुरुष की प्रतिमा के लिए लोहा अर्पण करेंगे देश भर के किसान, हर एक गांव के किसान भेजेंगे अपने कोई न कोई कृषि औजार, उन्हें कराकर उनका उपयोग किया जाएगा स्मारक के निर्माण में और ऐसे देश के 7 लाख गांव के किसान सहभागी बनेंगे किसान पुत्र सरदार पटेल के सम्मान में। इस प्रोजेक्ट के अंतर्गत सरदार के प्रिय विषय जैसे कि कृषि, जल व्यवस्थापन, पर्यावरण, बायोटेक्नोलॉजी, आदिवासी विकास जैसे क्षेत्रों के विकास के लिए संशोधन केंद्र भी स्थापित किए जाएंगे, हाईटेक रिसर्च इंस्टीट्यूट्स, ट्राइबल यूनिवर्सिटीज, इंटरप्रिटेशन सेंटर्स आदि संस्थाओं के निर्माण से यह विस्तार ज्ञान क्षेत्र के रूप में विकसित होगा। स्टैच्यू ऑफ यूनिटी विकास स्मारक के साथ साथ आकर्षक पर्यटक क्षेत्र के रूप में भी विकसित किया जाएगा। स्मारक के सामने 400 फीट की ऊंचाई पर होगी एक दृश्य तिरंगा जहां से दिखेगा सरदार सरोवर बांध और आसपास के नैसर्गिक दृश्यों का आकर्षक नजारा। इसके अलावा स्टैच्यू ऑफ यूनिटी के विशेष आकर्षण होंगे मेमोरियल ऑफ विजिटर सेंटर, एग्जीबिशन गैलरी, श्रेष्ठ भारत भवन कन्वेंशन एवं ट्रेनिंग सेंटर, एम्फी थिएटर, अंतर्वाटर मत्स्य ग्रुप और साउंड एंड नेचर शो जैसे टूरिज्म एवं मनोरंजन इंफ्रास्ट्रक्चर के माध्यम। समग्र तंत्र के द्वारा इस प्रोजेक्ट को विशेष ध्यान प्रदान करने के लिए माननीय मुख्यमंत्री की अध्यक्षता में सरदार वल्लभ भाई पटेल राष्ट्रीय एकता ट्रस्ट की रचना भी की गई है। इतने विशाल स्तर पर अंगीकृत होने वाले इस प्रोजेक्ट के अवलोकन के लिए विश्व की सबसे ऊंची इमारत बुर्ज खलीफा का निर्माण करने वाली कंपनी टर्नर प्रोजेक्ट मैनेजमेंट इंडिया प्राइवेट लिमिटेड को इंटरनेशनल बिल्डिंग द्वारा प्रोजेक्ट मैनेजमेंट कंसल्टेंट के तौर पर शामिल किया गया है। पूर्ण होने पर यह प्रोजेक्ट कई क्षेत्रों में दुनिया के सामने हमारे देश की छवि बदल देगा जो बनेगा न तो सिर्फ एक पर्यटन स्थल बल्कि एक प्रेरणा का स्रोत भी, न तो सिर्फ एक विशाल प्रतिमा बल्कि एक विशाल स्वप्न भी, एक ऐतिहासिक निर्माण भारत के बीते कल और आने वाले कल को जोड़ने के लिए हमारे प्रिय सरदार को अर्पण 120 करोड़ देशवासियों की एक जिस मट्टी में हम पैदा हुए, जिस मट्टी में से
की शक्ति बढ़ा दे और जिस मस्जिद में आकर उसको मिलना उसको हम कैसे पूछते। लेकिन जो एक छोटे से कुएं में मेहर रहता है उसका दिमाग बढ़ता है, उसकी शक्ति भी बढ़ती है। लेकिन माता घर में जो मगर लोग रहते हैं वो जो खेल कर सकते हैं वो कुएं में मेहर नहीं करते। तो हमारा दिन हिंदुस्तान से बनना चाहिए और हिंदुस्तान के लिए हमारी लौटा है।